रेडियो सिटी वार्ता डॉट कॉम गुड मॉर्निंग तमे ट्यून इन करियो छे रेडियो सिटी 91.1 मारु नाम छे पूजा। रिसेंटली आपणे एक एवी व्यक्ति ने गुमावी जेने दुनिया ने कॉम्पैक्ट ऑडियो कैसेट नी भेट आपी। लो वॉटन्स जेमनु नाम, अ डच इंजीनियर एंड इन्वेंटर जेमनु 6th मार्चे आ वर्षे 94 वर्षनी उमरे नेदरलैंड्समां एमना होम टाउनमां निधन थयुं। ડિજિટલાઇઝેશનના આ યુગ પહેલાની જે જનરેશન્સ છે એમના માટે ઓડિયો કેસેટ્સ એન્ટરટેનમેન્ટનું બહુ જ મોટું સાધન રહ્યું છે। તો આજની વાર્તા ઓન વાર્તા ડોટ કોમ દુનિયાની સૌથી પહેલી કોમ્પેક્ટ ઓડિયો કેસેટના શોધનાર ઇન્વેન્ટર લો વોટન્સની વાર્તા। 21 જૂન 1926 દિવસે નેધરલેન્ડ્સના એક નાનકડા ગામડામાં લો વોટનનો જન્મ થયેલો। નાનપણથી જ એમને ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વસ્તુઓને રિપેર કરવાનો બહુ જ શોખ હતો। એના માટેની એમની પાસે કોઈ ફોર્મલ ટ્રેનિંગ કે અભ્યાસ એવું કંઈ નહોતું, તેમ છતાં આવી બાબતમાં એમને ઘણો જ રસ પડતો, બીજા બાળકો કરતાં ઘણો વધારે। જેને પગલે જ એ વખતમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહેલું એ વખતે લો વોટન્સે એક એવો ખાસ પ્રકારનો રેડિયો વિકસાવેલો કે જે એ સમયના નેધરલેન્ડ્સના જર્મન ઓક્યુપાઈડ વિસ્તારોમાં બીબીસી દ્વારા બ્રોડકાસ્ટ કરવામાં આવતો એક ખાસ કાર્યક્રમ હતો રેડિયો ઓરાંજ, એને સાંભળી શકતા। આ ઘટના એટલા માટે અદ્ભુત હતી કારણ કે જેટલો વિસ્તાર એ સમયે જર્મનીના કબજા હેઠળ હતો એટલા વિસ્તારમાં નાઝી જામર્સ લાગેલા હતા, એટલે કે નાઝીઓ વિરુદ્ધ કે હિટલરની વિરુદ્ધ કોઈ પણ વાત એ સમયે બ્રોડકાસ્ટ કરી શકાતી નહીં। આ કદાચ લો વોટન્સના જીવનનું સૌથી પહેલું ઇન્વેન્શન હતું। જો કે વર્લ્ડ વોર પૂરી થઈ એના પછી લો વોટન્સ એ નેધરલેન્ડ્સની સૌથી જૂની અને સૌથી મોટી ટેકનોલોજી શીખવતી ડેલ્ફ્ટ યુનિવર્સિટીમાં બકાયદા ટેકનોલોજીનો અભ્યાસ શરૂ કર્યો। તો એક સ્ટુડન્ટથી ઓડિયો કસેટ્સના અને સીડીના સંશોધનકર્તા તરીકે લો વોટન્સની આગળની જર્ની કેવી રહી? લુઈ વોટન્સ એ બીજા વિશ્વયુદ્ધ પછી નેધરલેન્ડ્સની યુનિવર્સિટીમાં ટેકનોલોજી ભણવાની શરૂઆત કરી અને એની સાથે જ એક એક્સરે ટેકનોલોજી ફેક્ટરી સાથે એમણે પાર્ટ ટાઈમ ડ્રાફ્ટિંગ ટેકનિશિયન તરીકેની કામની પણ શરૂઆત કરી। 1952 એ વર્ષ હતું કે જ્યારે એમણે ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને જેવા ભણીને બહાર નીકળ્યા કે તરત જ ફિલિપ્સ કંપનીએ એમને નોકરીએ રાખી લીધા, જે કદાચ ફિલિપ્સ કંપની ચલાવતા એ વખતના લોકોને નહીં ખબર હોય કે એમના માટે એક ગેમ ચેન્જર સાબિત થવાનું હતું। કારણ કે આ જ વ્યક્તિ ફિલિપ્સ કંપની માટે ભવિષ્યમાં ઓડિયો કસેટ્સ અને સીડીની શોધ કરવાની હતી, નોટ જસ્ટ ફોર ફિલિપ્સ કંપની, ફોર ધી એન્ટાયર વર્લ્ડ, જેને ફિલિપ્સ લોન્ચ કરવાની હતી। બન્યું એવું કે લો વોટન્સે ફિલિપ્સમાં મિકેનાઇઝેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની શરૂઆત કરી અને અમુક જ વર્ષોમાં એમની ટ્રાન્સફર બેલ્જિયમની ફિલિપ્સની એક સાવ નવી ખુલેલી ફેક્ટરીમાં કરવામાં આવી, જેનું મુખ્ય કામ હતું ટર્ન ટેબલ્સ, ટેપ રેકોર્ડર્સ અને લાઉડ સ્પીકર્સ બનાવવાનું। 1960 સાલમાં લો વોટન્સ આ ફેક્ટરીમાં ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે નિયુક્ત થયા, જેમની ટીમે સૌથી પહેલી જે વસ્તુ બનાવી એ હતી ફિલિપ્સનું પોર્ટેબલ ટેપ રેકોર્ડર EL3585, ધ વેરી પોપ્યુલર પ્રોડક્ટ। આ સમયે ફિલિપ્સના પોર્ટેબલ ટેપ રેકોર્ડરના લગભગ 1 મિલિયન જેટલા પીસીસ વેચાયેલા, વિચ વોઝ બિયોન્ડ અમેઝિંગ। લો વોટન્સની આગેવાનીમાં બનેલા પોર્ટેબલ ઓડિયો પ્લેયરની ભવ્ય સફળતા પછી ફિલિપ્સ એમ ઈચ્છતું હતું કે હવે લો વોટન્સની ટીમ પોર્ટેબલ કેસેટ રેકોર્ડર બનાવવા પર કામ કરે। એ ટેકનોલોજી પર કામ કરતી વખતે રીલ ટુ રીલ સિસ્ટમ બહુ જ હેવી પડતી હતી અને એની સાથે કામ કરવાનો લો વોટન અને એમની ટીમને ખૂબ જ કંટાળો હતો, એટલે આ સિસ્ટમ પર કામ કરવાના અણગમા સ્વરૂપે લો વોટન્સે એમની ટીમને કહ્યું કે એ લોકોને એક એવી પ્રોડક્ટ પર કામ કરવાની જરૂર છે કે જે પોર્ટેબલ ઓડિયો પ્લેયરમાં યુઝ કરવામાં વધુ ઇઝી હોય એઝ કમ્પેર્ડ ટુ રીલ સિસ્ટમ, જેને અંતે શોધ થઈ આપણી ફેવરેટ કસેટ્સની, અને ઇતિહાસમાં લો વોટન્સનું નામ કેસેટ્સના શોધક તરીકે, ઓડિયો કેસેટ્સના શોધક તરીકે અમર થઈ ગયું। આઈ એમ શ્યોર ઓડિયો કેસેટ સાથે તમારી પણ ઢગલા બંધ યાદો અને મેમરીઝ જોડાયેલી હશે, બીટ રેકોર્ડિંગ યોર ફેવરેટ સોંગ કલેક્શન, કે પછી કોઈ નવી મૂવીની કોઈ કેસેટ રિલીઝ થઈ હોય તો એ બીજા કરતા સૌથી પહેલા તમે મેળવી લો એવા પ્રકારની કોઈ વાત હોય। ખેર,
કેસેટ ના સંશોધન માટે આપણે બધા જ લો વોટન્સ ના હંમેશા આભારી રહીશું. પણ સાથે આજની વાર્તા તમને કેવી લાગી મને વોટ્સએપ કરીને ચોક્કસ કહી શકો. લો વોટન્સ કેસેટ ના સંશોધન કરતાની વાર્તા મારો વોટ્સએપ નંબર છે 7573911911. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ. રેડિયો સિટી વાર્તા.com.